નમસ્તે બાળ મિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જીજ્ઞાબેન. ધારાબેન, હવે આપણા બાળ મિત્રોનું વેકેશન પૂરું થવામાં છે અને સ્કૂલ શરૂ થવામાં છે. હા, એટલે બાળ મિત્રો પોતાના નવા નવા ચોપડાને સરસ મજાના કવર ચડાવતા હશે, પોતાના યુનિફોર્મ સરસ મજાના હશે, એને ઘડી કરી ઇસ્ત્રી કરી અને ગોઠવીને મૂકતા હશે અને બધી જ તૈયારી ફરીથી એને શરૂ કરી દીધી હશે. અને ધારાબેન, એના શૂઝને પણ પોલિશ થઈ ગઈ હશે, એટલે આપણા બાળ મિત્રો છે ને હવે સ્કૂલે જવા માટે એકદમ રેડી છે. અને એટલે જ કહેવાનું મન થઈ જાય ને, નાની નાની નિશાળ મારી, મંડળું મારું એ હરનારી, મનગમતી મને ખૂબ જ પ્યારી, લાગે છે એ તો રૂપાળી રૂપાળી. નાના નાના બાળક આવે મારા જેવા કઈ રોજ, કિલકિલ હસતા બોલે કાલુ, ખૂબ મચાવે શોર, એકડો શીખું બગડો શીખું, લખતા વાંચતા આવડે, ન આવડે ત્યારે ગુરુજી અમને પ્રેમથી શીખવાડે. ગુરુજી અમારા ખૂબ જ સારા, સુંદર વાતો કરતા, રમે હસે અમ સાથે સદા, એ લેશન પણ ખૂબ લેતા. કંઈક કેટલાય સપના મારા નિશાળ સાથે જોડાયા, અને એટલે નાના નાના પગ મારા અહીં જ ખોળાયા. સૌ બાળકને મળે ખુશીઓનો જાદુ નિશાળમાંથી, ભાઈ આજે તો સુખ દુઃખમાં નિશાળ મારી સાથી. રહું સદા હું બાળકને નિશાળમાં રોજે જાઉં, નિશાળ માટે કરું હું પ્રાર્થના, મોટો કદીએ ન થાઉં. તારાબેન એકદમ સાચી વાત છે, આપણને પણ એમ થાય છે કે આપણે પણ ફરીવાર નાના થઈ જઈએ અને આપણને પણ ફરીવાર શાળાએ જવાનું મળે તો કેટલી મજા આવી જાય. ખૂબ મજા આવે. અને મને તો બેન્ચે અમારી યાદ છે, અમે એ બેન્ચમાં બેસતા, વાતો કરતા, લેશન કરતા, અને ક્યારેક ઋતુ એવી ખરાબ હોય તો એ જ બેન્ચ ઉપર બેસીને અમને નાસ્તો કરવાની એ છૂટ આપી દે. ચોમાસાની ઋતુ હોય અથવા તો ઠંડી બહુ હોય તો બેન કહી દે કે આજે બધા પોતપોતાની જગ્યાએ જ બેસીને નાસ્તો કરે, અને ત્યારે તો શિક્ષકે અમારા ભેગા નાસ્તો કરે અને રિસેસમાં તો ખૂબ મજા મસ્તી કરીએ. અને એટલે જ આપણા બાળ મિત્રો પણ એમ કહે છે કે હું ક્યારેય મોટો ન થાઉં, એટલે નિશાળમાં હંમેશા ભણતો રહું. અને એટલે જ આપણા બાળમિત્રો સજ્જ છે નવા દફતર સાથે, નવી બુક્સ સાથે, નવા લંચ બોક્સ અને વોટર બોટલ સાથે. અને જીજ્ઞાબેન, કંઈક કેટલાય વિદ્યાર્થી મિત્રોએ તો કદાચ કોઈ કારણસર સ્કૂલ બદલી હોય, બીજે કંઈ શિફ્ટ થયા હોય, તો નવી સ્કૂલના સપના સાથે પણ. તો જીજ્ઞાબેન, આ ગીતમાં તો બાળમિત્રોની સાથે સાથે ફૂલો, પતંગિયા, સરસ મજાના કલરવ કરતા પક્ષી, આ બધા જ આપણા બાળમિત્રો સાથે સ્કૂલે પહોંચી જશે, અને એ પણ યુનિફોર્મમાં. તો દરેક બાળમિત્રોએ પોતપોતાની રીતે નક્કી કર્યું હશે કે સ્કૂલના પહેલા દિવસે આમ કરશું, આમ કરશું, નવી મજાની સરસ પુઠ્ઠા ચડાવેલી બુક્સ હશે, પુસ્તકો ઉપર સરસ અક્ષરે પોતાનું નામ લખ્યું હશે, અને નવા ચોપડા તો ખોલીને વાંચવાની બહુ જ મજા આવે જીજ્ઞાબેન. અને ધારાબેન, જ્યારે બધું જ નવું હોય ને ત્યારે બાળમિત્રોને ખૂબ મજા આવે. નવા પુસ્તકો હોય, નવું દફતર હોય, નવા ક્લાસ હોય, નવા ક્લાસ ટીચર હોય, અને નવા નવા આપણા ફ્રેન્ડ્સ પણ હોય. અને જ્યારે આપણે બાળમિત્રો આખું વેકેશન માણી અને જ્યારે પહેલી વાર શાળાએ જતા હોય ને ત્યારે આખા વેકેશન દરમિયાન શું કર્યું એ બધી વાતો પણ બાળમિત્રો સાથે શેર કરતા હોય. અમે ક્યાં ફરવા ગયા હતા, ત્યાં શું જોયું, ત્યાં શું જાણવા જેવું હતું, અને એ બધી જ્યારે વાતો એકબીજા સાથે શેર કરતા હોય ને એ સાંભળવાની પણ મજા પડે. તો જીજ્ઞાબેન, આપણે બાળમિત્રોને કહી દઈએ કે તમે અંદરોઅંદર તો ભલે શેર કરો, પણ આકાશવાણીના ભુજ સ્ટુડિયો પર પત્રો લખી અને ધારાબેન અને જીજ્ઞાબેન સાથે પણ શેર કરજો કે તમે વેકેશનમાં શું કર્યું, તમે ક્યાં ફરવા ગયા હતા, શું નવું નવું જોયું, કોઈકે નવા નવા ક્લાસ કર્યા હશે, ડ્રોઈંગના, નૃત્યના, સ્કેટિંગના, કોઈ નવી સરસ મજાની રમતો શીખી હશે. હવે તો રમતોના કોચિંગમાં પણ આપણા બાળમિત્રો જાય છે, એટલે આપણા બાળમિત્રોએ છે ને વેકેશનનો જે ફુરસદનો સમય છે ને એનો પૂરેપૂરો સદુપયોગ કર્યો હશે. અને આમ પણ બાળમિત્રો, આપણને જે પણ સમય મળે છે ને એનો સદુપયોગ તો કરવો જ જોઈએ, તો જ આપણે આપણા જીવનમાં આગળ વધી શકીશું. અને નવી મજાની સરસ સરસ અલગ અલગ બુક્સ પણ વાંચી હશે, સ્ટોરીની બુક્સ હશે, કોઈ સરસ મજાની અવનવી માહિતી આપતી બુક હશે કે જેમાં આપણા બાળમિત્રોએ પોતાનું જ્ઞાન પણ વધાર્યું હશે. અને આપણા બાળમિત્રો હંમેશા કંઈક નવું કરવા માટે થનગનતા જોઈએ છે, એટલે આપણે હંમેશા એવું વિચારવું જોઈએ, આજે આપણે નાના છીએ, કાલે આપણે મોટા થશું, આપણી આંખોમાં સપનાઓ આંજેલા છે, આપણે ખૂબ આગળ વધવાનું છે. અને જ્યારે આપણે સપના જોવા હોય ને ત્યારે સપના ભલે બંધ આંખે જોઈએ, પણ જ્યારે એને સાકાર કરવાના હોય ને ત્યારે તો ખુલ્લી આંખ રાખી અને દોડવાનું જ છે. અને સપના હંમેશા ઊંચા જોવા. કદાચ ઘણી વખત આપણને એવો વિચાર આવે
આપણી ઈચ્છા બહુ મોટી થાય પણ મનમાં ક્યાંક એવો વિચાર આવી જાય કે ના ના આ તો મારાથી ન થાય, તો એવો વિચાર કદી નહીં કરવાનો. એટલે ધારાબેન, તમારું કહેવાનું એમ જ છે ને કે નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. અને બાળમિત્રો, તમારે તો આગળ વધીને ખૂબ મોટા કામ કરવાના છે, તો જો તમે એની તૈયારી આજથી જ કરી દેશો ને તો તમે આપને આંબવા જેટલા મોટા કામો કરી શકશો. એટલે અત્યારથી જ એવું મનમાં નક્કી કરો કે મારે આપને આંબવું છે. અને આવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આજે ઉપસ્થિત છે પ્રફુલ્લાબેન દવે. મારે આંબવું આકાશ. નમસ્તે બાલ દોસ્તો, તમને ખબર છે ને કે દુનિયાની 7 જૈબીઓ છે, પણ તમને એ ખબર છે કે નાના બાળકની આંખમાં કેટલી અજાયબીઓ હોય છે? 7 લાખ જેટલી. તમારી નાની નાની આંખોમાં પણ કેટલી બધી અજાયબીઓ છે તેનો ખ્યાલ છે તમને? આ પંખીડાને આકાશમાં ઉડતા દેખી અને મનમાં કંઈ કંઈ થાય છે. પંખી સાથે ઉડવા મન લલચાય છે ને. મને પણ પાંખ હોત તો હું પણ પંખીની માફક આ વિશાળ આકાશમાં મુક્તપણે ઉડી શકત. આ સૂર્યમાં આવો ચળકાટ કેમ છે? સવારમાં ઉગતા સોનેરી સૂર્યની સાથે આકાશમાં કેટલા અવનવા રંગો દેખાય છે, અને આ તારાના સુંદર શણગાર સાથે ચાંદો આભની અટારીએ આવીને ઊભો હોય ત્યારે હનુમાનજીની માફક છલાંગ મારી અને ચાંદાને પકડીને મોંમાં મૂકવાનું મન થાય છે ને. અને જો હું મેઘધનુષ્યને પકડી શકીશ તો તેના સુંદર મજાના રંગોને માણવાની કેવી મજા આવશે. જીવનને ખીલાવવા માટે તમે કેટલા બધા સ્વપ્ન જોતા હશો. કુદરતને ખોળે ખૂંદવાના, આકાશના તારા તોડવાના, ઘૂઘવતા સાગરમાં નાહવાના, દરેક જણને પાળની ટોચ ઉપર રહેવાની તમન્ના હોય છે. આકાશમાં ઉડવા માટે પાંખની જરૂર હોય છે. અને બાલમિત્રો, તમે પણ આ અસીમ, જેની કોઈ સીમા નથી, એવા આકાશમાં ઉડી શકો છો. પરંતુ તેને માટે સાચે સાચી પાંખની જરૂર નથી, જરૂર છે તમારી ઈચ્છાશક્તિ, મક્કમ ઈરાદો અને જીવનમાં આગળ વધવાની તમન્નાની. આ ગુણોને તમે તમારા જીવનનો મંત્ર બનાવી શકશો તો તમે બધા જ આ આકાશની ઊંચાઈને જરૂર જરૂર આંબી શકશો. દરેક મનુષ્યના જીવનમાં મહત્વાકાંક્ષા તો હોય જ છે. જીવનમાં મહત્વાકાંક્ષા અગત્યનો ભાગ ભજવે છે. મહત્વાકાંક્ષાથી અનેક લાભ થાય છે. તે આપણને ખંતથી અને જુસ્સાથી કામ કરવા પ્રેરે છે. અઘરામાં અઘરા કામ પણ મહત્વાકાંક્ષાને લીધે સિદ્ધ થાય છે. તેનાથી આપણી અનેક રીતે પ્રગતિ થાય છે. મહત્વાકાંક્ષા રાખવાથી આપણે ઉદ્યમી અને સાહસિક પણ બની શકીએ છીએ. તે માટે સૌ પ્રથમ જરૂર છે મક્કમ ઈરાદાની. તમારે જીવનમાં શું કરવું છે, શું બનવા માગો છો, તે માટેનું ધ્યેય નક્કી કરવું બહુ જ જરૂરી છે. દરેક બાળમિત્રોને ખબર જ હોય છે કે તમે જ્યારે તમારો પતંગ આકાશમાં ઉડાડો છો ને ત્યારે યોગ્ય હવા જરૂરી હોય છે, તો જ તમારો પતંગ સ્થિરતાથી આકાશમાં વધુ ને વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તો તેવી જ રીતે યોગ્ય હવા જોઈએ. એ યોગ્ય હવા એટલે સારા સંસ્કાર. જો સારા સંસ્કાર નહીં હોય તો આપણે ઊંચી ઉડાન ભરવા માટે નિષ્ફળ જશું. આથી નાનપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય અને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે આપણા માતા પિતા, ગુરુજન વગેરે પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવવું જરૂરી બને છે. હવે તો તમારું વેકેશન પૂરું થયું છે અને તમે તમારા શાળામાં, તમારા વર્ગમાં નવા અભ્યાસ માટે સજ્જ થઈ રહ્યા છો, બરાબર ને? તો ત્યારે તમારે
આ ગુરુમંત્ર જરૂર યાદ રાખવાનો છે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરવે નમઃ. આ શ્લોકમાં ગુરુને ઈશ્વરથી પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે. તમારે હંમેશા યાદ રાખવાનું છે કે જીવનમાં આગળ વધવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ગુરુની શિક્ષા અને આશીર્વાદ બહુ જ જરૂરી છે. તમારામાંથી ઘણા બાળમિત્રોને ડૉક્ટર બનવાની ઈચ્છા હશે, તો કોઈને એન્જિનિયર બનવું હશે, કેટલાકને મહાન વૈજ્ઞાનિક બનવાની તમન્ના હશે, અમુક બાળકોને સચિન તેંડુલકર કે કપિલ દેવ જેવા ખેલાડી બનવાનું પણ સ્વપ્ન હશે, તો કોઈને દેશની રક્ષા કાજે સૈનિક કે સફળ પાઇલોટ બનવાની પણ મહેચ્છા હશે. આમ બાળમિત્રો, તમારા સ્વપ્ન જુદા જુદા હશે, પણ તે સાકાર કરવા માટે ધ્યેય હંમેશા ઊંચું જ રાખવું જોઈશે. નહીં માફ નીચું નિશાન, અને તો જ આકાશને આંબવાની ઈચ્છા તમારું ધ્યેય હિંમત અને પરિશ્રમની જરૂરથી સિદ્ધ થશે જ. તે જ તમારી લક્ષ્ય સિદ્ધ કરવાની સાચી પાંખ છે. કલ્પનાની પાંખને વાસ્તવિકતાની આંખ મળે ને, તો જીવનની જડતાને ખુલ્લો આકાશ મળે. તમને ખબર છે, ખુલ્લા આકાશનો પર્યાય અંતરિક્ષ પણ છે. તે ખાલીખમ લાગે છે, પણ તેમાં ઘણું બધું છુપાયેલું છે. તે દેખાતું પણ નથી અને પકડી પણ નથી શકાતું, છતાંય અંતરિક્ષથી વિશાળ કશું નથી. અને આમાંથી જ આપણે ઊર્જા મેળવીએ છીએ, આકાશમાં ઘૂમતા ઉપગ્રહોમાંથી ધાતુઓ મેળવીએ છીએ, પાણી અને પેટ્રોલ પણ મેળવી શકીએ છીએ. અરે, કોમ્પ્યુટર ચિપ્સ, ઇન્ટરનેટ, ઈમેલ, આ બધા પણ અંતરિક્ષના ઉપગ્રહોને લીધે જ આપણને પ્રાપ્ત થાય છે. તો તમે પણ સફળતાની સીડી ચડીને આકાશને આંબી શકો છો, પણ માત્ર ખિસ્સામાં હાથ રાખી અને તમે ઉપર નથી ચડી શકવાના હો. આ યુગ હરીફાઈનો યુગ છે, તેમાં ઘણા બધા બાળકો તમારી સાથે સામેલ હશે. તેમાંથી તમારે યોગ્ય માર્ગ શોધવાનો છે. એક મોટી તક આવે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની તકોને ઝડપી લેવાથી આપણે આપણા મુકામે ઝડપથી પહોંચી શકીએ છીએ. પહાડની ટોચ ઉપર રહેવા કરતાંય સાચો આનંદ અને વિકાસ તો ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે. બધી બાબતો માટે લક્ષ્ય કે આદર્શ નથી હોતા. કોઈ કોઈ વાર તો આપણે જે કરીએ તે જ બીજા માટે લક્ષ્ય અને આદર્શ બની જાય છે. અનેક વખત એવું પણ થાય છે કે મુશ્કેલ સમય આવે ત્યારે આપણે હિંમત હારીને બેસી જઈએ છીએ. ત્યારે જીવનની કેટલીક હકીકતોને યાદ રાખી અને મુશ્કેલીઓ સાથે લડવું સરળ થઈ જાય છે. દરેક વિચારનો જન્મ મગજમાં જ થાય છે. વિચારો ઉપર પકડ બનાવવાથી અડધું કાર્ય સિદ્ધ થઈ જાય છે, ને આમ કરવાથી મુશ્કેલી આપોઆપ સરળ થવા લાગશે. અનેક વખત આપણે એવી કાલ્પનિક સમસ્યાઓ વિશે વિચારવા લાગીએ છીએ જે હકીકતમાં હોતી જ નથી, ને તેથી કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના હિંમતથી કામ વિશે ઉત્સુક રહો. આમ કરવાથી તમને સારો અનુભવ મળશે, તેનાથી સેન્સ ઓફ પ્રાઇડ આવશે, પોતાના કામ પ્રત્યે સારો લગાવ વધશે, અને જેટલો અનુભવ થશે તેટલા જ તમે આગળ વધી શકશો. પોતાની કાબેલિયત અને પરફોર્મન્સ વિશે તમે જે વિચારો છો તેની અસર તમારા કામ ઉપર અવશ્ય દેખાય છે. તેને દરેક કામ કરી શકો છો એવું વિચારવાથી તમારા કામની ગુણવત્તા પણ સુધરતી જશે. તો બાળમિત્રો, કોઈ પણ સંઘર્ષ કરવો પડે,
તમે આગળ વધતા જ રહો, સફળતા માત્ર થોડા ડગલા જ દૂર છે. સફળતાના શિખર ઉપર લઈ જતી લિફ્ટ ક્યારેક બંધ હોઈ શકે, પણ સીડી ચડીને ત્યાં હંમેશા પહોંચી શકાય છે. પોતાના ધ્યેય પર વિશ્વાસ રાખી કોઈ પણ સ્તર પર હાર ન માનનાર પણ છેવટે સફળ જ થાય છે. તો મારી પણ શુભેચ્છા છે કે તમે જીવનમાં જરૂર જરૂર આગળ વધો અને જરૂર તમે આકાશને આંબી શકો. ખૂબ ખૂબ આશીર્વાદ. નમસ્તે બાલ દોસ્તો. તો બાળમિત્રો, મારે આંબવું આકાશ, એ વિશે સરસ મજાનો વાર્તાલાપ હમણાં જ આપે સાંભળ્યો પ્રફુલ્લા દવે પાસેથી. અને બાળમિત્રો, આ વાર્તાલાપ દ્વારા તમને ઘણું બધું જાણવાનું મળ્યું હશે અને મનોમન પોતાના સપનાઓ બાળમિત્રોએ નક્કી પણ કરી લીધા હશે જીજ્ઞાબેન, અને એનું પ્લાનિંગ એ શરૂ કરી દીધું હશે. અને બાળમિત્રો, તમારા સપના કયા છે, તમને મોટા થઈને શું બનવું છે, એ પણ તમે અમને પત્રમાં જરૂરથી લખીને મોકલજો. તો જીજ્ઞાબેન, આ બાળમિત્રો છે ને, એ પોતાના સપના જોવે છે ને, એના સપનાઓ અને એની પ્રાર્થનાઓ તો ઈશ્વરે સાંભળે છે. આપણા બાળમિત્રો છે ને, એ નિર્દોષ અને નિખાલસ છે. અને જીજ્ઞાબેન, આ સરસ મજાના ગીત સાથે થઈ જાય થોડુંક અવનવું જાણવાનું? ચોક્કસ. તો જીજ્ઞાબેન, આપણી આજુબાજુ એટલી અવનવી સજીવ સૃષ્ટિ વસે છે ને કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એવા જ એક સરસ મજાના પક્ષીની આપણે આજે બાળમિત્રોને વાત કરીએ. એ છે ટોકો ટુકાન. એના શરીર કરતાં એની ચાંચની લંબાઈ ખૂબ જ ઘણી મોટી હોય છે અને એવું જ આ સુંદર દેખાય છે. શરીરે કાળું સફેદ ડોક અને તેજસ્વી કેસરી રંગની ચાંચવાળું અમેરિકામાં જોવા મળતું આ પક્ષી ખૂબ સુંદર મજાનું લાગે. અને બાળમિત્રો, તેના શરીરનો 30% ભાગ છે ને, એ તો તેની ચાંચ જ રોકે છે. અને 21-25 ઇંચ લંબાઈના ટોકો ટુકાનની ચાંચ લગભગ 6-9 ઇંચ લાંબી હોય છે. જીજ્ઞાબેન, તમે એની આ બધી માપ કયો છો ને, તો જીજ્ઞાબેન બાળમિત્રો એનો અંદાજે લગાવી લેતા હશે કે આ પક્ષી દેખાવમાં કેવું લાગતું હશે. અને સ્થાનિક લોકો એને પોપટની જેમ પાળે છે. એના શરીરના પીછા શરીરની ગરમીને બહાર ધકેલવાની સરસ મજાની કરામત એ ધરાવે. અને એ પક્ષી છે ને, તે ફળો ખાઈને જીવે છે. અને બાળમિત્રો, આ પક્ષી છે ને, તે ફળો ખાઈને જીવે છે અને ક્યારેક દેડકા જેવા નાના નાના જીવનો શિકાર પણ કરે છે. અને તે છે ને, એ સમૂહોમાં રહે છે અને ઝાડના થડની બખોલ હોય ને, એમાં તો તે માળો બનાવે છે. અને જ્યારે ગુસ્સે થાય ને બાળમિત્રો, ત્યારે આ ચાંચનો જ એ હથિયાર તરીકે ઉપયોગ એ કરે. તો બાળમિત્રો, આ ટોકો ટુકાનની વાતો સાંભળીને મજા પડી ગઈ ને, કે કેટલું એવું નાનું પક્ષી છે અને એના કદ કરતા તો એની ચાંચનું કદ મોટું છે. તો જીજ્ઞાબેન, હજી એક એવા સરસ મજાના પક્ષીની આપણે બાળમિત્રની વાત કરીએ તો એ છે સ્ટોર્ક. અને જીજ્ઞાબેન, આ પક્ષીની ખાસિયત પણ એની ચાંચ જ છે, કેમ કે ચાંચને કારણે શોભતું આ ફેશન આઇકન જેવું સ્ટોર્ક પક્ષી પીળી ચાંચ ઢોકના નામે પણ ઓળખાય છે. અને તે પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ આકર્ષે છે. તેનું કદ 40 ઇંચ છે, તો પાંખોની પહોળાઈ 150-160 સેન્ટીમીટર છે અને વજન છે ને, એ 2-3.5 કિલો હોય છે. અને બાળમિત્રો, એની ચાંચ 24 સેન્ટીમીટર લાંબી હોય છે અને આશરે 11 અંશ ગોળાકારે વળેલી હોય છે. તો બાળમિત્રો, એની ચાંચનું વર્ણન સાંભળીને મજા પડી ગઈ ને. અને લાંબી અને ખૂબ જ મજબૂત આવી સુંદર ચાંચ નારંગી અને પીળા રંગની હોય છે. ચાંચની ઉપર અને નીચેના બે ફાડિયા એકબીજા સાથે અથડાવે ને, ત્યારે જે અવાજ થાય છે ને, તે જ તેની બોલી સમજવામાં આવે છે. અને ચાંચનો ખાસ આકાર તેઓના ખોરાકના કારણે છે, તેમજ તેનો સ્વ બચાવમાં પણ ઉપયોગ થાય છે. અને આ પક્ષી જ્યારે પોતાના અદ્ભુત ગુલાબી રંગના પીછા પ્રસરાવે ને, ત્યારે પૂંછડી એની ગુલાબી હોય ને, એવો આભાસ ઊભો થાય છે. એટલે કાચિંડો કેમ પોતાનો રંગ બદલે, એમ આપણને એમ લાગે કે જાણે એના પીછાએ કલર બદલ્યો હોય. અને એના નાના પીછા છે ને, એ કાળા રંગના હોય છે. આ પીળી ચાંચ ઢોક પક્ષી છે ને, એ 12 માસી સ્થાનિક પક્ષી છે અને ઢોકના મુખ્ય રંગ સફેદ અને કાળા હોય છે. અને આ સફેદ અને કાળા ઢોક છે ને, એ ભારતમાં શિયાળામાં યુરોપથી આવી અને વસે છે. અને જીજ્ઞાબેન, બાળમિત્રોને કહીએ કે એમનું જીવન અને વૃદ્ધિ વરસાદ પર નભે છે અને જળવાયુ પ્રદૂષણને કારણે એના અસ્તિત્વ પર ખૂબ જ અસર થઈ છે અને ધીમે ધીમે એની વસ્તી ઓછી થતી જાય છે. તો બાળમિત્રો,
સ્ટોર્ક એટલે પીળી ચાંચ ઢોક. એ પક્ષીની અવનવી વાતો સાંભળવાની મજા પડી ગઈ ને? તો આવી જ અવનવી વાતો સાથે ફરી મળીશું આવતા રવિવારે સાંજે 7:20 આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલમાં આકાશવાણીના ભુજ કેન્દ્ર પર. ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન, આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.